नमस्कार विद्यार्थी मित्रों, आज आपने धोरण 7 साइंस सब्जेक्ट में एक प्रवृत्ति आई है। विद्यार्थी मित्रों, ये प्रवृत्ति में पुष्पना जे भागो जे छे, एक पुष्पना भागो साथे साथे परागणनी जे प्रक्रिया जे छे, ए परागणनी प्रक्रिया कई रीते थाय छे, तो एना विषय आज आपणे समझीशुं। एकदम सीम्पल अने सादी प्रवृत्ति छे विद्यार्थी मित्रों, अने तमने सरळताथी समज पण पड़शे। तो हवे जोईए आपणे विद्यार्थी मित्रों के सौ प्रथम पहला आपणे एक पुष्प लईए। तमे बधा जाणो छो जासूसनो पुष्प जे छे, तमने इजीली तमने घरे पण जोवा मळशे, तो घरे पण जोवा मळशे। तो आ रीते जासूसनो पुष्प जे छे, तो ए प्रकांड छे, ए प्रकांडनी टोचना ऊपरना भागे जासूसनो पुष्प जे छे, ए पुष्प खीलेलू तमे जोयुं ज हशे। तो तमे जाणो छो आ प्रकांड छे अने आ पर्ण छे, बराबर। अने ए पर्णनी साथे ऊपर जे छे, ऊपरना भागे पुष्प आवेलू छे। હવે તમે સમજો છો, જાણો છો વિદ્યાર્થી મિત્રો, આ જે ભાગ જે છે, આ જે ભાગ જે છે એ ભાગ તમે કહી શકો છો કે પુષ્પ દંડ છે, બરાબર। આ જે ભાગ જે છે પુષ્પ નો દંડ કહેવામાં આવે છે। જ્યારે એના પછીના તમે આ જે નાના નાના તમે જોવા મળશે, આ બધા નાના નાના જે તમને જોવા મળશે એ બધા નિપત્ર કહેવામાં આવે છે। હવે ત્યાર પછી આપણે ઉપરના ભાગે જઈએ, તો ઉપરના ભાગે જોઈશું, તો એમાં ઉપરના ભાગે જ્યારે જોઈએ તો આપણને આ જે લાંબા લાંબા લીલા આકારના જોવા મળે છે, તમને કમળની માફક કમાન આકારે જેવા વળેલી રચના, તો એને વજ્રપત્ર કહેવામાં આવે છે। અને ત્યાર પછીના આ જે રંગબેરંગી જે મસ્ત ગુલાબી રંગની જે પાખડીઓ જે છે, લાલ રંગની આ જે પાખડીઓ જે છે, એ પાખડીઓને આપણે દલપત્ર કહીએ છે। હવે બીજો વિદ્યાર્થી મિત્રો, તમે ઉપર અહીંયા લટકતી જેવી રચના તમને જોવા મળે છે, તો આ જે રચના જે છે એ રચનાને પરાગવાહિની કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? પરાગવાહિની કહેવામાં આવે છે। અને ત્યાર પછીના આ જે ઉપરના નાના નાના પીળા જે ભાગ જે છે, એ નાના નાના પીળો ભાગ જે છે, એ નાના નાના પીળા ભાગને પરાગરજ કહેવામાં આવે છે। અને ત્યાર પછીનો ઉપરનો જે ભાગ જે છે, એ ત્યાર પછીના ઉપરના ભાગને પરાગાસન અથવા સ્ત્રી કેસર કહેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, તમને સરળતાથી સમજ પડી હશે કે જે પુષ્પના જે ભાગો જે છે, એ પુષ્પના ભાગોમાં આપણે સૌ પ્રથમ પહેલા સમજ્યા પ્રકાંડ, અને પ્રકાંડ સાથે જોડાયેલા પર્ણ, અને પર્ણ કે પછી પ્રકાંડની શાખાઓમાંથી જે પુષ્પ જે છે, પુષ્પનું સર્જન થયેલું જોવા મળ્યું। સૌ પ્રથમ પહેલા આપણે પુષ્પદંડ જોયું, ત્યાર પછી નિપત્ર જોયું, અને ત્યાર પછી વજ્રપત્રની રચના જોઈ, અને ત્યાર પછી આપણે આ દલપત્રની રચના જોઈ, અને આ જે રચના જે છે એને આપણે પરાગનલિકા અથવા પરાગવાહિની રચના જોઈ, અને આ જે પીળો વીળો જે ભાગ જે છે એને આપણે પુંકેસરની રચના જોઈ, જ્યારે ઉપરનો જે ભાગ જે છે, ઉપરનો ભાગ આપણે સ્ત્રી કેસર અથવા એને પરાગસન તરીકે ઓળખીએ છીએ। હવે એની સાથે આગળની પ્રવૃત્તિ, એનામાં જ આપણે બીજી પ્રવૃત્તિ કરીએ વિદ્યાર્થી મિત્રો, કે પરાગનયનની પ્રક્રિયા વનસ્પતિમાં જે પુષ્પ જે છે, તો એ પુષ્પમાં પરાગનયનની પ્રક્રિયા કઈ રીતે થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે જ્યારે આ પરાગનયનની પ્રક્રિયા થાય છે, દાખલા તરીકે આ જાસૂસનો આખો છોડ છે તમે માની લો, તો આ જે જાસૂસનો છોડ છે, જ્યારે એના પર જ્યારે પુષ્પ ખીલવાનું હશે અથવા જ્યારે એમાં પરાગનયનની પ્રક્રિયા થવાની હોય, તો એ પરાગનયનની પ્રક્રિયા થવાની હોય છે ત્યારે શું કરે છે વિદ્યાર્થી મિત્રો, કે દાખલા તરીકે કોઈ પુષ્પ ખીલેલું નથી અત્યારે મારા હાથ બીજા હાથમાં જે પુષ્પ જે છે એ પુષ્પ ખીલેલું નથી, પરંતુ જ્યારે સંપૂર્ણપણે જ્યારે ખીલવાનું હશે ત્યારે જેની અંદર પરાગણની પ્રક્રિયા થાય છે, અને પછી આ રીતે આખું સંપૂર્ણપણે ખીલી ઉઠે છે। તો જોઈએ તો કઈ રીતે થાય છે। દાખલા તરીકે આ ખીલેલું જે પુષ્પ જે છે, હવે એની અંદર આપણે સમજ્યા કે આ પરાગરજ જે છે એ પરાગરજ એના ઉપર આવેલી છે, તો આ જે પરાગરજ જે છે એ પરાગરજ બીજા જાસૂસના પુષ્પ પર પડે છે, એ જ છોડ પર, અને એ જ છોડ પર આવેલું જે પુષ્પ જે છે એ પુષ્પ પર પહેલું જે ફૂલ જે છે એ પહેલા ફૂલની પરાગરજ બીજા ફૂલ પર પડે છે, અને ત્યાર પછી પરાગનયનની પ્રક્રિયા થાય છે, અને આ રીતે ફરી પાછું બીજું ફૂલ જે છે અસ્તિત્વમાં આવે છે, એટલે કે સંપૂર્ણપણે એ ખીલી ઉઠે છે। હવે એની અંદરની જ રચના આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો એની અંદરની રચના જોઈએ, તો આ જે પરાગનલિકા જે છે અથવા આ જે લીલો લીલો ભાગ જે છે, એ ભાગને તમે જ્યારે દૂર કરો છો, જ્યારે તમે એને કાઢી નાખો છો, ત્યારે આપણે જ્યારે કાઢી નાખીએ છીએ ત્યારે એની અંદર માત્ર ને માત્ર રચના જે છે આટલી જ આપણને એની અંદર રચના જોવા મળશે, આટલો જ ભાગ જે છે એની અંદર આવેલો હોય છે, એટલે કે આ પ્રમાણેની રચના જોવા મળે છે। એટલે કે તમારી ચોપડીમાં આકૃતિમાં પ્રવૃત્તિ જે છે, પ્રવૃત્તિ આકૃતિ સાથે બતાવેલી છે, જ્યારે તમે જોશો તો તમને આટલો ભાગ તમને જોવા મળશે। તો હજુ બીજો જે ભાગ જે છે, આજે આપણે ભણ્યા કે જે આ જે પરાગનલિકા જે છે, તો એની અંદરની રચના કે કઈ રીતે વનસ્પતિની અંદર બીજ છે, બીજ નિર્માણ થાય છે, તો હવે તમે જોઈ શકો છો કે આ જે છે આપણે એની
આપણે એને બીજાશય અથવા અંડક કહી શકીએ છીએ, એટલે કે જાસૂદના પુષ્પનો એ અંડક અથવા એ બીજાશય છે એવું આપણે બીજાશય છે એવું આપણે કહી શકીએ છીએ. એટલે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આ જે રચના જે છે આ રચનાને મુખ્યત્વે બીજાશય કહેવામાં આવે છે. આ રીતે ઘણા બધા પુષ્પ જે છે પુષ્પ આ રીતે ખીલે છે અને એની અંદર અંડકની રચના બને છે, અથવા જેને આપણે બીજાશય કહીએ છીએ, તો એ બીજાશયની રચના એની અંદર નિર્માણ અથવા એ ઉદ્ભવે છે. હવે આવો જ પણ વિદ્યાર્થી મિત્રો બીજું થાય છે કે દાખલા તરીકે આ જાસૂદ વિશે સમજ્યા તો પરાગનયનની પ્રક્રિયાના પરાગનયનની પ્રક્રિયાના પ્રકાર આવે છે. તો એમાં અલગ અલગ પ્રકારની પરાગનયનની પ્રક્રિયા થાય, પર પરાગનયનની પ્રક્રિયા થાય, સ્વફલનની પ્રક્રિયા થાય, અને પરવંશ એટલે કે બીજા કોઈ અન્ય જાતિનું પુષ્પ હોય કે પ્રજાતિ હોય એ પુષ્પની પરાગરજ પર એના પર પડે છે. હવે દાખલા તરીકે અમે જાસૂદનું પુષ્પ લીધું તો એ જાસૂદના પુષ્પની પરાગરજ દાખલા તરીકે બીજો એની જ બાજુમાં દાખલા તરીકે કોઈ છોડ છે, દાખલા તરીકે ચંપો છે, તો એ ચંપાના ફૂલ પર પડે તો પણ પરાગરજની પ્રક્રિયા થતી હોય છે. એટલે કે અલગ અલગ જાતિના પુષ્પની પરાગરજ પણ એના પર પડી શકે છે અને પછી પુષ્પ જે છે પુષ્પ ખીલી ઉઠે કે પછી પુષ્પદભાવની રચના થતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે ઘરે પણ આ જે પ્રવૃત્તિ જે છે પ્રવૃત્તિ અમે પુષ્પના ભાગો તમે સરળતાથી સમજી શકો, ખરેખર સમજવા જેવું છે અને સરળતાથી તમે સમજી પણ શકશો. અને બીજું કે તમને ઘરે સરળતાથી એવું જાસૂદનું પુષ્પ જે છે પુષ્પ તમને મળી રહેશે, જેથી કરીને તમને સરળતાથી સમજવામાં મજા આવશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછી આપણી નેક્સ્ટ પ્રવૃત્તિ જે છે આગળના વિડીયોમાં જોઈશું.